હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજા ઘટક તરફ જઈએ. મલ્ટીમીડિયાનો ત્રીજો ઘટક છે ચિત્ર. ચિત્ર એટલે કે ઇમેજ. ઓકે, તો સામાન્ય રીતે કોઈ પણ મલ્ટીમીડિયા રજૂઆત હોય તો એ ચિત્ર દ્વારા જ આધારિત હોય છે, બરાબર? ચિત્ર પર આધારિત હોય છે આખી, એટલે કે ગ્રાફિક્સ અને ઇમેજ ઉપર વધારે ડિપેન્ડન્ટ હોય છે. કોઈ બી પ્રેઝન્ટેશન તમે જોવો છો પાવરપોઈન્ટનું, ઓકે, તો એની અંદર વધારે ઇમેજો જોવા મળે છે, ઇમેજને ઓડિયો વધારે હોય. ઓકે, તો ચિત્ર દ્વારા કોઈ પણ રજૂઆત બનેલી હોય તો એ રજૂઆત સમજવી ખૂબ જ સરળ હોય છે, બરાબર? અને આજે સરળતાથી આપણે તેને સમજી શકીએ છીએ. મલ્ટીમીડિયાની અંદર તમારા વિનિયોગની અંદર તમારે કોઈ પણ પ્રકારની ઇમેજ ઉમેરી હોય તો એ બે રીતે ઉમેરી શકાય. એક તો સ્કેનર દ્વારા અને બીજો તમારા કોમ્પ્યુટરની અંદર ઓલરેડી સંગ્રહ થયેલી હોય તેવી ઇમેજો. સ્કેનર દ્વારા તમે જે ઇમેજ સ્કેન કરો એ ડિજિટલ સ્વરૂપની અંદર ફેરવાય અને તમારા કોમ્પ્યુટરમાં આવે, બરાબર? અને પહેલી જે બીજી જે ઇમેજ તમારા કોમ્પ્યુટરની અંદર ઓલરેડી સંગ્રહ થયેલી છે, તો એવી જે ઇમેજો છે તમે પેઇન્ટ દ્વારા તૈયાર કરેલી હોય, ફોટોશોપ દ્વારા, કોરલ ડ્રો દ્વારા, ઇલ્યુસ્ટ્રેટર દ્વારા, અલગ અલગ સોફ્ટવેર દ્વારા તમે એ બનાવેલી હોય એવી જે ઇમેજો હોય, બરાબર? તો આ જે છે અલગ અલગ પ્રકારની ઇમેજો બે રીતે તમે એડ કરી શકો. એક તો સ્કેનર દ્વારા ડિજિટલ સ્વરૂપે ફેરવી અને બીજું છે તમારા કોમ્પ્યુટરમાં દ્વારા તમે બનાવી, અને આ બે રીતે તમે ઇમેજ ઉમેરી શકો છો. તો ચિત્રનો સંગ્રહ કરવા માટે કોમ્પ્યુટર છે એ બીટમેપ કે રાસ્ટર પ્રકારના ચિત્ર નામે ઓળખાતા, રાસ્ટર ચિત્રને નામે ઓળખાતા પિક્સેલ નકશાનો ઉપયોગ કરે છે. કેનો યુઝ કરે છે? પિક્સેલ નકશાનો, બરાબર? તમારે જે ઇમેજ સંગ્રહ થાય ને એ બીટમેપ અથવા તો કે રાસ્ટર ચિત્ર સ્વરૂપે શું કરે છે? પિક્સેલ નકશામાં સંગ્રહ કરે છે. આજે પિક્સેલ એટલે શું? સ્ક્રીન પર જે જોવા મળતું નાનું ટપકું હોય એને આપણે શું કહીએ? પિક્સેલ તરીકે ઓળખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે પિક્સેલ જે છે એ ઘણા બધા હોય છે અને ઘણા બધા પિક્સેલ ભેગા થાય એટલે કે ઇમેજ તૈયાર થાય. અને પિક્સેલની અંદર શું હોય? તો કે કલર હોય. શું હોય? કલર, બરાબર? દરેક પિક્સેલ પોતાનો રંગ ધરાવે છે. ઓકે, તો આજે છે આપણે કમ્પ્યુટરના સ્ક્રીન પર કોઈ પણ પ્રકારની ચિત્રની રચના કરીએ, બરાબર? એટલે એની અંદર પિક્સેલ દ્વારા તેમાં શું કરવામાં આવે? તો કે રંગ ભરવામાં આવે. એક રંગની કિંમત દર્શાવે પિક્સેલ છે, અને ત્યારબાદ ચિત્ર છે એ સ્ક્રીન પર દર્શાવવામાં આવે છે અને ચિત્ર વિગતોનું પિક્સેલમાં રૂપાંતર કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ આપણે જોયું રાસ્ટર કે બીટમેપ પ્રકારના ચિત્ર, બરાબર? રાસ્ટર કે બીટમેપ પ્રકારનું જે ચિત્ર હોય એ પિક્સેલ દ્વારા રજૂ થતું હોય. અને બીજા પ્રકારના ચિત્ર છે એ કયા છે? તો કે વેક્ટર પ્રકારના ચિત્ર. આજે અન્ય પ્રકાર એટલે કે સદિશ ચિત્ર જેને આપણે કહીએ, બરાબર? તો આ સદિશ ચિત્રોને વેક્ટર ગ્રાફિક્સ તરીકે ઓળખવામાં આવે છે. આવા જે ચિત્રો છે એ ગાણિતિક સમીકરણને આધારે સ્વરૂપે માહિતીનો સંગ્રહ કરે છે. તમે જોયું કે ઉપર આપણે જોયું કે પિક્સેલ નકશા દ્વારા આખી જે ચિત્ર છે એ સ્ટોર થતો હતો, એટલે કે સંગ્રહ થતો હતો બીટમેપ કે રાસ્ટરમાં, બરાબર? પણ અહીંયા વેક્ટર ગ્રાફિક્સની અંદર તમે જોયું તો આની અંદર શું છે? ગાણિતિક સ્વરૂપે વિગતોનો સંગ્રહ કરવામાં આવે છે. તો આજે ગાણિતિક સ્વરૂપે જ્યારે કોઈ બી માહિતી સંગ્રહ થતી હોય તો તમે જુઓ કે મલ્ટિપ્લિકેશન છે એની જાતે થઈ જાય. એટલે આવા પ્રકારના જે ચિત્રો છે એટલે કે સદિશ પ્રકારના ચિત્રો છે અને ઝૂમ કરવામાં આવે તો એ છે એ ઝાંખા પડતા નથી. જ્યારે રાસ્ટર કે બીટમેપ પ્રકારના જે ચિત્રને ઝૂમ કરીને જોવામાં આવે તો એની અંદર તમને નાના નાના ટપકાઓની શ્રેણીઓ જોવા મળે છે, એટલે કે બ્લર થઈ જાય છે, ઝાંખું પડી જાય છે ચિત્ર, બરાબર? જ્યારે સદિશ ચિત્ર છે ઝાંખું પડતું નથી. આનું રીઝન શું? સદિશ ચિત્ર છે એ ઝાંખું ન પડવાનું રીઝન શું? તો કે સદિશ ચિત્રને જેટલું તમે ઝૂમ કરો એટલે એ મલ્ટીપ્લિકેશન કરી, એના પિક્સેલો મલ્ટીપ્લિકેશન કરી અને એ તમને દર્શાવે છે. કારણ કે માહિતી કયા સ્વરૂપે સદિશ ચિત્ર રજૂ કરે છે? તો કે ગાણિતિક સ્વરૂપે, બરાબર? જ્યારે બીટમેપ કે રાસ્ટર પ્રકારના ચિત્ર છે કયા સ્વરૂપે માહિતી સ્ટોર કરે છે, સંગ્રહ કરે છે? તો કે પિક્સેલ નકશા સ્વરૂપે સંગ્રહ કરે છે. એટલા માટે જે છે
बिटमैप के रास्टर प्रकार चित्र झाखा पड़ी जाए से, ब्लर थी जाए से, जारे सदिश प्रकार चित्र ने गम्मे तेटला जूम करवामां आवे ते झाखो पड़तो नथी। अपने टेक्स्टबुक में बहुत सरस मजा एक उदाहरण आपेलू छे एना माटेनु। ओके विद्यार्थी मित्रों, तो मित्रों आज अलग अलग प्रकार फाइल स्वरूप आपणे जोवाना छे के आ फाइल कया प्रकार की जे छे चित्र रजू करे छे, चित्र होवानु कयु फाइल स्वरूप छे रजू करे छे एवा एक्सटेन्शन आपणे थोड़ा जोई लईए। जेवी रीते तमे जोयुं तो भाई MP3 बराबर वेव फाइल स्वरूप छे, WMA छे, MIDI छे, RAM छे, RAM। ओके तो आवा अलग अलग तमे फाइल स्वरूप ऑडियो माटे जोया था, तो एवी ज रीते अहींया पण इमेज माटे पण फाइल स्वरूप आपवामां आवेला छे। तो ए कया कया छे, तो एमां सौथी पहेलो ज आवे छे BMP, BMP फाइल स्वरूप। तो BMP फाइल स्वरूप ए बिटमेप फाइल स्वरूप छे। ओके सामान्य रीते तमे कोई पण चित्र होय बिटमेप डिजिटल चित्रनो संग्रह करवा माटे आ संकोचन रहित फाइल स्वरूप छे BMP छे। संकोचन रहित एटले आ मेमरीनो वधारे यूज करे छे, बराबर। તમે આમાં ચિત્ર ડ્રો કરો એટલે મેમરી વધારે રોકે છે। આ પેઇન્ટમાં તમે જ્યારે ફાઇલ તૈયાર કરો ને કોઈ બી, તો એની અંદર BMP ઓપ્શન તમને જોવા મળશે આ એક્સટેન્શન। અત્યારે BMP છે, PNG છે, JPEG છે, ઓકે તો આ બધા ઓપ્શન એની અંદર જોવા મળે છે પેઇન્ટમાં। ઓકે તો એમાંથી આપણે જે સ્વરૂપની અંદર સંગ્રહ કરવો હોય તે કરી શકાય, પણ હાલ અત્યારે આપણે મોટા ભાગે જે છે ને એ કાં તો PNG યુઝ કરે કાં તો JPEG પ્રકારને યુઝ કરીએ છીએ। આ બે પ્રકારના એક્સટેન્શનનો વધારે યુઝ કરવામાં આવે છે। ત્યાર પછી આવશે GIF। GIFનું ફૂલ ફોર્મ શું? ગ્રાફિકલ ઇન્ટરચેન્જ ફોર્મેટ, આ GIFનું ફૂલ ફોર્મ છે। આ પ્રકારની ફાઇલ જે છે એ લખાણ સાથે નાના ચિત્રો હોય વેબ ચિત્રો માટે સામાન્ય મર્યાદિત રંગો દ્વારા એને ઉપયોગમાં લેવામાં આવે છે। ત્યારબાદ PNG, PNGનો ફૂલ ફોર્મ છે પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક્સ। ઓકે તો આ જે છે પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક, આ PNG સ્વરૂપ છે એ આપણે MS પેઇન્ટની અંદર તૈયાર કરી શકીએ આ પ્રકારની ઇમેજ। બીજા ઘણા બધા એવા સોફ્ટવેર છે જેની અંદર જે આપણે ડ્રો કરતા હોઈએ, બરાબર, એમાં તમે આ પ્રકારનો એક્સટેન્શન દ્વારા ફાઇલને સેવ કરી શકો છો। અને આ છે 32-bit રંગોને સમર્થન આપે છે, આ ખાસ બાબત ધ્યાનમાં રાખવાની। વેબ ચિત્રોનો સંગ્રહ કરવા માટેનું સ્વરૂપ છે અને બીજું 32-bit રંગોને સમર્થન આપે છે। ઓકે ત્યારબાદ આવે છે JPEG સ્વરૂપ। JPEG છે જોઈન્ટ ફોટોગ્રાફી એક્સપર્ટ ગ્રુપ। ઓકે આ પ્રકારનું જે ચિત્ર છે એ તમારા કેમેરા દ્વારા બનાવેલું હોય, ચિત્ર લેવામાં આવેલું હોય, તો એના માટે ખાસ સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતું ફાઇલ સ્વરૂપ છે। અને આ જે છે 24-bit રંગોને સમર્થન આપે છે। કેટલા બીટ? 24-bit રંગોને સમર્થન આપે છે। ત્યારબાદ PSD ફાઇલ સ્વરૂપ આવે છે। PSD એટલે ફોટોશોપ ડોક્યુમેન્ટ જેને આપણે કહીએ, ફોટોશોપ ડોક્યુમેન્ટ જે છે ફોટોશોપની અંદર જે ફાઇલ સ્વરૂપ તૈયાર થાય, જે ફાઇલ તૈયાર થાય એને આપણે PSD ફાઇલ તરીકે ઓળખીએ છીએ। અને કોરલ ડ્રો CDR, બરાબર, તો આ ફાઇલ સ્વરૂપ છે એ આની સાથે હોય, બરાબર, તો CDR જે છે એની અંદર જો કોઈ ફાઇલ તૈયાર થયેલી હોય, કોઈ ચિત્ર તૈયાર થયું હોય તો એ કોરલ ડ્રોનું હોય, કોરલ ડ્રો ફાઇલ ડોક્યુમેન્ટ। ઓકે CDR છે। ત્યારબાદ છે TIF, ટેગ ઇમેજ ફાઇલ ફોર્મેટ, બરાબર, આ જે છે અત્યંત લવચીક અને પ્લેટફોર્મથી સ્વતંત્ર હોય તેવા પ્રકારનું ફાઇલ સ્વરૂપ છે અને આ ઇન્ટરનેટ ઉપર ખૂબ જ વધુ ઉપયોગમાં લેવામાં આવતું ફાઇલ સ્વરૂપ છે। હાલ TIFનો વધારે પડતો યુઝ જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ કે આપણે ચિત્ર કેવી રીતે ઉમેરી શકીએ, તો એના માટે આપણે ઓપન ઓફિસનો રાઇટર નામનો એક સોફ્ટવેર છે એનો ઉપયોગ આપણે કરીશું। ઓપન ઓફિસ રાઇટરની અંદર આપણે કેવી રીતે ઇમેજ એડ કરી શકીએ, તો એના માટે આપણે ઓપન ઓફિસ રાઇટર પહેલાં ઓપન કરીશું। ત્યારબાદ ઓપન કર્યા બાદ આપણે ઇન્સર્ટ મેનુમાં જશું। ઇન્સર્ટ મેનુમાં તમને ઓપ્શન આપેલો છે પિક્ચર, પિક્ચર ઓપ્શન દ્વારા આપણે કોઈ પણ પ્રકારની ઇમેજ જે છે એને આપણે
રાઇટરની અંદર લઈ શકે છે, જે આપણા પહેલેથી આપણા કોમ્પ્યુટરમાં સંગ્રહ થયેલી હોય અથવા તો સ્કેનર દ્વારા સ્કેન કરીને લેવાની. બીજો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ચિત્રની અંદર તમારે સુધારો કરવાની જરૂર પડે તો એના માટે તમને અલગ અલગ સોફ્ટવેર આપેલા છે. એડોબ ફોટોશોપ છે, જીઆઈએમપી છે. જીઆઈએમપી જે છે એ ઉબન્ટુનું છે, બરાબર. ઉબન્ટુની અંદર તમે જીઆઈએમપીનો યુઝ કરી અને ફોટોની અંદર એડિટિંગ કરી શકો છો. ફોટોશોપ જે આપણે વિન્ડોઝમાં યુઝ થાય છે, બરાબર. ત્યારબાદ માઇક્રોસોફ્ટ પેઇન્ટ જેનો આપણે વિન્ડોઝમાં યુઝ કરી રહ્યા છીએ. તો આવા પ્રોગ્રામ છે જેના મદદથી તમે કોઈ પણ ચિત્રની અંદર એડિટિંગ કરી શકો છો. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચોથો ઘટક વિશે જોવા જઈ રહ્યા છીએ, વિડીયો અને એનિમેશન. ઓકે, તો વિડીયો કોને કહેવાય અને એનિમેશન કોને કહેવાય એને આપણે ડિટેલમાં સમજીએ. હવે એનિમેશન દ્વારા કોઈપણ મલ્ટીમીડિયા વિનિયોગને સક્ષમ બનાવી શકાય છે, એટલે કે આપણે ખૂબ જ સારો એવો રજૂઆત તૈયાર કરી શકીએ છીએ. વિડીયો કે એનિમેશન ઉમેરવાથી કોઈ પણ સ્થિર રજૂઆતને આપણે ગતિશીલ રજૂઆત બનાવી શકીએ છીએ. તો ચાલો મિત્રો, હવે આપણે વિડીયો અને એનિમેશન બંને વચ્ચેનો આપણે તફાવત સમજીએ. એનાલોગ કે ડિજિટલ સાધનો દ્વારા મેળવવામાં આવતા કુદરતી દ્રશ્યોની શ્રેણીને આપણે વિડીયો તરીકે ઓળખીએ છીએ. આ સાધન વેબ કેમેરો, ડિજિટલ કેમેરા કે પછી મોબાઈલ ફોન હોઈ શકે છે. સમયની ગતિ પ્રમાણે બદલાતા ચિત્રને આપણે એનિમેશન તરીકે ઓળખીએ છીએ. આ માટે ગતિમાન અસરો દર્શાવવા માટે ચિત્રોને એક પછી એક દર્શાવવામાં આવે છે. એમ કહી શકાય કે કેટલીક ચિત્રિત આકૃતિઓ દ્વારા ચિત્રો દ્વારા એનિમેશનની રચના કરવામાં આવે છે, જ્યારે વિડીયો માટે પ્રત્યક્ષ સમયના દ્રશ્યોનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે રિયલ ટાઈમ વિઝ્યુઅલ દ્રશ્યો દર્શાવવામાં આવે છે. સુનિયોજિત અને સારી રીતે અમલ કરવામાં આવેલ હોય તેવી વિડીયો ક્લિપ કે એનિમેશન મલ્ટીમીડિયાની અસરકારકતામાં વધારો કરે છે. કુનફુ પાંડા અને સ્મર્ફ જેવી ઘણી એનિમેશન ફિલ્મો આપણે જોઈએ છીએ, અને હાલ ડોરેમોન છે, ટોમ એન્ડ જેરી, છોટા ભીમ જેવી એનિમેશન ફિલ્મો આપણે જોઈએ છીએ, જેની અંદર ઘણા બધા ચિત્રો હોય એ ચિત્રોને વન બાય વન દર્શાવવામાં આવે છે. એનિમેશનને બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે. એમાં પહેલો પ્રકાર છે 2D પ્રકારના એનિમેશન અને બીજો પ્રકાર છે 3D પ્રકારના એનિમેશન. 2D એટલે કે 2-ડાયમેન્શનલ દ્વિપરિમાણીય એનિમેશન, અને 3D એટલે કે ત્રિપરિમાણીય એનિમેશન. 2D પ્રકારના જે એનિમેશન હોય એમાં X અને Y અક્ષ દ્વારા જે કંઈ ફેરફાર કરવામાં આવતા હોય છે, જ્યારે 3D એનિમેશનની અંદર 3 અક્ષ હોય છે અને 3 અક્ષમાં X, Y અને Z. ઓકે, તો આ 3 અક્ષ દ્વારા ફેરફારો કરી અને આ પ્રકારના એનિમેશનો તૈયાર કરવામાં આવે છે. 2D પ્રકારના એનિમેશન તૈયાર કરવા માટે પેન્સિલ, સિન્ફિક સ્ટુડિયો કે માઇક્રોમીડિયા ફ્લેશ જેવા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે 3D પ્રકારના એનિમેશન તૈયાર કરવા માટે આપણે માયા, બ્લેન્ડર, 3D મેક્સ નામના સોફ્ટવેરનો ઉપયોગ કરી અને આપણે ત્રિપરિમાણીય એનિમેશનનો ઉપયોગ કરી શકીએ છીએ. તો મિત્રો, આ બંને આકૃતિઓ તમને સ્ક્રીન પર જોવા મળશે. એમાં દ્વિપરિમાણીય એનિમેશન પણ આપવામાં આવેલું છે અને ત્રિપરિમાણીય એનિમેશન પણ દર્શાવવામાં આવેલું છે. દ્વિપરિમાણીય એનિમેશનમાં બે અક્ષ દર્શાવવામાં આવે છે, એક્સ અક્ષ અને વાય અક્ષમાં ફેરફારો થાય છે, જ્યારે ત્રિપરિમાણીય એનિમેશનમાં એટલે કે 3Dમાં 3 અક્ષ આવેલા હોય છે અને તેમાં એનિમેશનમાં 3 અક્ષમાં ફેરફાર કરવામાં આવે છે. હવે આપણે VLC મીડિયા પ્લેયરની અંદર કેવી રીતે વિડીયો રેકોર્ડ કરી શકાય તે આપણે જોઈએ. તો મિત્રો,
એના માટે આપણા કમ્પ્યુટરની અંદર વીએલસી મીડિયા પ્લેયર હોવું જરૂરી છે. તો વીએલસી મીડિયા પ્લેયર ન હોય તો તેની ઇન્સ્ટોલેશન કરવાનું રહે છે. ઇન્સ્ટોલેશન થઈ ગયા બાદ આપણે વીએલસીને આપણે ઓપન કરીશું. વીએલસી છે એ ફ્રીવેર સોફ્ટવેર છે, ઓપન સોર્સ સોફ્ટવેર છે. જો ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમની અંદર ન હોય તો આપણે ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પરથી એકદમ ફ્રીમાં ડાઉનલોડ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે વિડીયો કેવી રીતે કેપ્ચર કરો વીએલસીમાં તે જોઈએ. તો સૌથી પહેલાં વીએલસી મીડિયા પ્લેયર ઓપન કરો, ત્યારબાદ મીડિયા નામના મેનુમાં જઈ ઓપન કેપ્ચરિંગ ડિવાઇસ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહે છે. જેવું તમે ઓપન કેપ્ચરિંગ ડિવાઇસ ઓપ્શન સિલેક્ટ કરશો એટલે એક ડાયલોગ બોક્સ ઓપન થશે, ઓપન મીડિયા ડાયલોગ બોક્સ. આ ડાયલોગ બોક્સની અંદર તમારે ઓડિયો અને વિડીયો માટેના સાધનોના નામ સિલેક્ટ કરવાના રહે છે, જે તમે આકૃતિની અંદર જોઈ શકો છો. ઓપન મીડિયા ડાયલોગ બોક્સમાં નીચેની સાઈડ દર્શાવેલા પ્લે બટન, પ્લે ડ્રોપડાઉન મેનુમાંથી આપણે કન્વર્ટ વિકલ્પ સિલેક્ટ કરીશું. ત્યારબાદ કન્વર્ટ વિકલ્પ સિલેક્ટ કરતા જ કન્વર્ટ ડાયલોગ બોક્સ ઓપન થશે, જેમાં આપણે ફાઇલનું ડેસ્ટિનેશન ફાઇલ એડ કરીશું એટલે કે લોકેશન આપીશું કે કઈ જગ્યા પર આપણે એનું આઉટપુટ જોઈએ છે. ત્યારબાદ તેમાં એક ચેકબોક્સ જોવા મળશે, ડિસ્પ્લે ધ આઉટપુટ, તેને આપણે ટિક કરીશું. અને ત્યારબાદ સ્ટાર્ટ બટન પર ક્લિક કરી અને આપણે વિડીયો રેકોર્ડ કરી શકીએ છીએ. ત્યારબાદ વિડીયોને અટકાવવા માટે સ્ટોપ બટન પર ક્લિક કરવામાં આવે છે. સ્ટોપ બટન પર ક્લિક કર્યા બાદ તમે જે વિડીયો બનાવેલો છે તેને જોઈ શકો છો. તો આવો જ એક ઉબુન્ટુ લિનક્સ માટે પણ એક સોફ્ટવેર ઉપલબ્ધ છે, જે જ વેબકેમ બુથ નામનો જે સોફ્ટવેર છે, જેના મદદથી આપણે ઉબુન્ટુમાં આ રીતે વિડીયો કેપ્ચર કરી શકીએ છીએ. ચિત્રો માટે અને ઓડિયો માટે જેવી રીતે અલગ અલગ એક્સટેન્શન જોયા, તો એવી જ રીતે અહીંયા પણ વિડીયો માટેના પણ એક્સટેન્શન તમને જોવા મળે છે. તો એમાં સૌથી પહેલું એક્સટેન્શન આવે છે .avi. avi ફાઇલ સ્વરૂપ એ માઇક્રોસોફ્ટ દ્વારા વિડીયો ચલાવવા માટે બનાવવામાં આવેલું ફાઇલ સ્વરૂપ છે. .wmv વિન્ડોઝ મીડિયા ફોર્મેટ. વિન્ડોઝ મીડિયા ફોર્મેટ ફાઇલ ઇન્ટરનેટ પર સ્ટ્રીમિંગ વિનિયોગો માટે માઇક્રોસોફ્ટ દ્વારા બનાવેલું એક સંકુચિત વિડીયો ફાઇલ સ્વરૂપ છે, એટલે કે WMV વિન્ડોઝ મીડિયા વિડીયો ફાઇલ. આ ફોર્મેટની જે ફાઇલો છે એ માઇક્રોસોફ્ટ દ્વારા ઇન્ટરનેટ પર સ્ટ્રીમિંગ એટલે કે લાઈવ વિડીયો દર્શાવવા માટે બનાવવામાં આવેલું એક ફાઇલ સ્વરૂપ છે. ત્યારબાદ .mpg અથવા .mpeg મૂવિંગ પિક્ચર એક્સપર્ટ ગ્રુપ, આ એનું ફૂલ ફોર્મ છે. ઇન્ટરનેટ પર વિડીયો વેચવા માટેનું પ્રચલિત સ્વરૂપ છે. .mov ક્વિક ટાઈમ ફોર્મેટ. ક્વિક ટાઈમ ફોર્મેટ ફાઇલ એપલ કંપની દ્વારા રચિત છે. ઇન્ટરનેટ પર વિડીયો ચલાવવા માટે એપલ દ્વારા સંકુચિત ફાઇલ સ્વરૂપની રચના કરવામાં આવેલી હતી. ત્યારબાદ RAM અથવા તો RM રિયલ વિડીયો ફોર્મેટ, આ ઓડિયોમાં બી કામમાં આવે છે અને વિડીયો માટે પણ કામમાં આવે છે. તો રિયલ ઓડિયો મેટાડેટા, આ ફાઇલ ફોર્મેટ છે એ ધ્વનિ અને વિડીયોનું સંકલન છે. ત્યારબાદ .swf અથવા .flv એડોબ ફ્લેશ દ્વારા અથવા શોકવેવ ફાઇલ કહેવામાં આવે છે.
એડોબ ફ્લેશ સોફ્ટવેર દ્વારા બનાવવામાં આવેલી લખાણ અને ચિત્રો ધરાવતી એનિમેશન ફાઇલોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ડોટ એમપી ફોર એમપીજે ફોર વિડીયો દર્શાવે છે. આજે છે ઇન્ટરનેટ પર વિડીયો વેચવા માટેનું સામાન્ય ફાઇલ સ્વરૂપ છે અને ઇન્ટરનેટ સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું ફાઇલ સ્વરૂપ ડોટ એમપી ફોર છે. તેને ફ્લેશ પ્લેયર તથા એચટીએમએલ દ્વારા સમર્થન પૂરું પાડવામાં આવે છે, એટલે કે દરેક પ્રકારના ફાઇલ ફોર્મેટમાં તેને આપણે દરેક પ્રકારના પ્લેયરમાં આપણે તેને પ્લે કરી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે આ પાંચ ઘટકો વિશે જોયું. તેમાં સૌથી પહેલો લખાણ, બીજું ઓડિયો, બીજો વિડીયો અને એનિમેશન અને ગ્રાફિક્સ. તો આ જે ઘટકોમાં તમે જોયું હશે કે દરેક ઘટકોનો ઉપયોગ કરવાથી ખૂબ જ સરસ મજાની એવી રજૂઆતો તૈયાર કરી શકાય. ના, દરેક ઘટકોનો જો ઉપયોગ કરવામાં આવ્યો હોય રજૂઆતમાં તો ખૂબ જ એટ્રેક્ટિવ અને સારી એવી રજૂઆતો બનાવી શકાય છે. તો અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત.